આગામી બે દિવસ માવઠાની આગાહીના પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે. છેલ્લા 3 વર્ષથી ખેડૂતો કમોસમી વરસાદથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. કપાસ, ઘઉં જેવા પાકને નુકસાન થઈ રહ્યું છે. હાલ પણ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તૈયાર થયેલા પાકને બચાવવા ઢાંકીને કે ગોડાઉનમાં રાખવાની તૈયારી કરી રહ્યા છે, તો બીજી બાજુ ખેતરમાં રહેલા પાકને નુકસાન થવાના ભયના કારણે ખેડૂતો ચિંતામાં છે. 2-3 વર્ષથી આ ખેડૂતને બહુ માવઠાની અસર પડે છે. અત્યારે ખેડૂત બહુ નુકસાનીમાં છે અત્યારે, કારણ કે વાતાવરણ અનુકૂળ નથી, એવું ઠંડી નથી પડી, એમાંય માવઠું પડવાનું છે એટલે ખેડૂતને પાકનું ઉત્પાદન મળવાનું નથી અને ભેગી માવઠાની અસર. અત્યારે 2-3 વર્ષથી ખેડૂત બહુ નુકસાન છે. ઉત્પાદનનું કહે સરકાર, આંકડો લખે કે આટલું ઉત્પાદન, હકીકતમાં એટલું ઉત્પાદન જ નથી. કુદરતી આફત છે, માનવ સર્જિત તો ન કહેવાય, પણ કુદરતી આફત સામે તો હવે તો ખેડૂતો પણ ટેવાઈ ગયેલા છે જજુમવા માટે. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકની વાત કરીએ, ધોરાજી પંથકના ખેડૂતો છે હાલ ચિંતિત જોવા મળ્યા છે. જે રાજકોટ જિલ્લામાં જે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે ભર શિયાળામાં જે માવઠું થશે તેને લઈને ક્યાં ક્યાં પાકને નુકસાન થશે, આ આપણે સીધા જ કપાસના દ્રશ્યો બતાવ્યું છે. કપાસનો લણણીનો સમય આવ્યો છે, પણ જો એની ઉપર માવઠું થાય તો મોટા પાયે ખેડૂતોને જે ખર્ચા કર્યા છે મોટા પાયે નુકસાનનું સામનું કરવું પડે. ઘઉં છે, ચણા છે, તુવેર છે, જીરો છે, જે પાક છે તે પાક ઉપર જો ભર શિયાળાના જો માવઠું થાય તો ખેડૂતને નુકસાનીનો સામનો કરવો પડે. હાલ ખેડૂતો છે ધોરાજીના ખેડૂતો ચિંતિત બન્યા છે. જો માવઠું થાય ને જો વરસાદ પડે તો મોટા પાયે નુકસાનનો સામનો ખેડૂતોને કરવો પડે. મુના બગાડી ગુજરાતી ધોરાજી. અને હવે વાત કરીએ દીપડાના દહેશતની. મહીસાગરના સંતરામપુરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક છે. ચિતવા પોડા ફળિયામાં રહેતી મહિલા પર દીપડાનો હુમલો છે. મહિલાને મોઢા તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. દીપડાના હુમલામાં મહિલાનો આબાદ બચાવ થયો છે, વન વિભાગને જાણ કરવામાં આવી છે. ડાંગના બારખાંધિયા ગામમાં દીપડો દેખાયો. વઘઈ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં શિકારની શોધમાં નીકળેલા 2 દીપડા કેમેરામાં કેદ થયા. કાર ચાલકે દીપડાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. દીપડાના કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. રાજ્યમાં સિંહ દીપડા બાદ હવે શિયાળની પણ દહેશત જોવા મળી રહી છે, ત્યારે રાજકોટના વિંછિયા પંથકમાં દીપડો દેખાયો. વિંછિયાના ઓરી અને લાલવદરમાં દીપડો દેખાયો. દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. વિંછિયામાં હિંગોળગઢ અભયારણ્ય આવેલું છે, જેમાં દીપડા સહિતના વન્યજીવો વસવાટ કરે છે. વિંછિયામાં દીપડો દેખાયાના દાવા બાદ વન વિભાગની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. આ ઉપરાંત દીપડાની દહેશત વચ્ચે રાજકોટના ગોંડલમાં શિયાળ જોવા મળ્યું છે. ગોંડલ શહેરમાં શિયાળ ઘૂસી આવ્યું. નાની બજાર બોમ્બે કોમ્પ્લેક્સની દુકાનમાં જંગલમાં ફરતું શિયાળ શહેરમાં ઘૂસી આવ્યું, જે બાદ ગોંડલ વન વિભાગની ટીમે શિયાળનું રેસ્ક્યુ કર્યું. તો જામનગર જિલ્લામાં ફરી સિંહ દેખાયો છે. જામજોધપુર ધૂનધોરાજી ગામમાં સિંહ દેખાયાની ચર્ચા છે. સિંહમાં સિંહ દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. રાહદારીઓએ સિંહનો વિડીયો ઉતાર્યો. સ્થાનિકોએ વન વિભાગને સિંહ અંગે જાણ કરી છે. 3 પશુઓનું મારણ કર્યું હોવાની ચર્ચા છે. હાલ તો વન વિભાગે પાંજરું ગોઠવી તપાસ હાથ ધરી છે. આ તરફ અમદાવાદમાં કેમિસ્ટ એસોસિએશનનું સંમેલન મળ્યું, જેમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા. આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર, ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા. કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની માર્મિક ચેતવણી, જે લોકો ખોટી રીતે ધંધો કરે છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. વધારે નફાની લાલચમાં NDPS, કોડિન સહિતની દવાઓ વેચનારાઓ ચેતી જજો. NDPS એટલે કે એમાં આવતી જે દવાઓ નાર્કોટિક્સની અને સાથે સાયકોટ્રોપિક અને જે હેબિટમાં બદલાઈ જાય એવી દવાઓ વેચવી ઘણી જગ્યાએ જોવા મળે છે કે વધારે નફાની લાલચની અંદર આ કામ થતું હોય છે. નશાકારક દવાની વાત કરીએ, NDPS દવાની વાત કરીએ તો ગુજરાતની અંદર ગુજરાતના કેમિસ્ટો પ્લસ અમારું એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ સક્રિય છે અને બને ત્યાં સુધી આ નશાકારક દવાઓ કે જે સિરપની વાત કરીએ તો આમાં એક પણ કિસ્સો નથી કે જે આયુર્વેદિક કહેવાતા કફ સિરપ કોઈપણ દવાની દુકાને વેચ્યા હોય
આ એક ઇલીગલ સપ્લાય ચેઇન થ્રુ એટલે દવાના લાયસન્સ વગરના જગ્યાઓથી વેચાયેલા છે અને એના પીવાથી લોકોના મૃત્યુ જે થયા છે. આ ખરેખર આયુર્વેદિક દવા પણ નથી. એક આયુર્વેદિક દવાનું લેબલ વાપરીને એક મિથેનોલ કે ઝેરી પીણું અંદર ભરવામાં આવેલું હતું. ચેતર વસાવા ભરૂચથી લડશે લોકસભા ચૂંટણી. ભરૂચના નેત્રંગ ખાતે કેજરીવાલનું નિવેદન, ચેતર વસાવાને જીતાડવાના છે. ચેતર વસાવાનો અવાજ દિલ્હીમાં ગુંજવો જોઈએ. કેજરીવાલે ચેતર વસાવાને લડાવવાની જાહેરાત કરી. મહત્વનું છે કે આપના નેતાઓ ગુજરાતના પ્રવાસે છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવંત માને ભરૂચના નેત્રંગ ખાતે જનસભાને સંબોધન કર્યું. આ તકે કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા. આપ એમએલએ ચેતર વસાવાના સમર્થનમાં સભા યોજી સભા બાદ સાંજે 7 વાગે પ્રદેશ આગેવાનો સાથે લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરવાની વાત કરી અને વડોદરામાં રાત્રિ રોકાણ કરવામાં આવશે. આવતીકાલે સવારે રાજપીપળા જેલમાં ચેતર વસાવાની મુલાકાત લેશે. ચેતર ભાઈ કો લોકસભા ચુનાવ કે પહેલે બહાર નહીં આને દિયા, તો ઉનકો જીતાને કી આપકી જિમ્મેદારી હૈ. चुनाव आपको लड़ना पड़ेगा, लड़ोगे? चेतर भाई की फोटो लेके घर घर जाना पड़ेगा, लड़ोगे? बीजेपी की यहां से जमानत जब्त होनी चाहिए, लड़ोगे? ये चुनाव आपको लड़ना पड़ेगा. ये चुनाव आप चेतर भाई के लिए नहीं लड़ रहे, ये आप अपने परिवार के लिए, अपने भविष्य के लिए, अपने समाज के भविष्य के लिए चुनाव लड़ रहे हो. तो चाहे वो जेल में रहे चाहे वो बाहर रहे, हमें चेतर भाई को दिल्ली में लोकसभा में भेजना है. अभी चेतर भाई की आवाज यहां से गूंजती है, अब चेतर भाई की आवाज दिल्ली से पूरे देश के अंदर गूंजेगी दोस्तों. અન્ય સમાચાર પર નજર કરીએ. ડ્રગ્સના ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પૂણા પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. 2 વર્ષ આરોપી આશુરામ ખિલેરી પ્રવીણ અને જેમીન સાથે મળીને 5,85,000 નું એમડી ડ્રગ્સ વેચતો હતો. આરોપી પ્રવીણ જેમીનને એમડી ડ્રગ્સ અપાવતો હતો. તે જ સમયે પોલીસે જેમીનને ભાવનગરથી ઝડપી પાડ્યો. જેમીન એમડી ડ્રગ્સ બનાવવા માટે એક લેબોરેટરી શરૂ કરી ચૂક્યો હતો, જેથી પોલીસને ડ્રગ્સમાં વપરાયો 22 કિલો પાવડર મળ્યો. કેમિકલ લિક્વિડ સહિતની સામગ્રી મળી આવી. 2 વર્ષથી વોન્ટેડ આરોપીની પૂણા પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે. પોરબંદર જિલ્લામાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં એક બાળક વર્ષોથી ગુમ હોવાની અને તેની હત્યા થઈ હોવાની અરજી નોંધાઈ હતી. જે બાબતે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે પોરબંદરના ઓળદ્રા ગામે 2011થી ગુમ થયેલ પુત્રને તેની માતાએ રૂપીબેને રામસેવક નામના વ્યક્તિને સોંપી દીધો હતો. પોતે 1 વર્ષના બાળકની સારવાર કરાવી ન શકતા હોવાથી તેને ઉત્તરપ્રદેશના રહેવાસી રામસેવકને આપી દીધો. પાલક પિતા રામસેવક અને ગુમ થયેલ પુત્ર અનુજકુમાર ગુપ્તાને પોરબંદર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ મામલે યુવકની માતાએ રાજી ખુશીથી પોતાના બાળકની સોંપણી રામસેવકને કરી હતી. અનુજકુમાર ગુપ્તાએ પણ રામસેવક વિરુદ્ધ કોઈ ફરિયાદ ન કરી હતી, જેથી મામલે પોલીસે કોઈ ગુનામાં કાર્યવાહી કરી નથી. યુવકની હત્યા થઈ હોવાના આક્ષેપ સાથેની અરજી મામલે પોલીસે યોગ્ય તપાસ કરી છેક યુપી સુધી પહોંચી સાચી હકીકત બહાર લાવી. પોલીસની આ કામગીરીથી લોકોએ બિરદાવી છે. આ બાળકનું નામ છે એ અનુજ રામસેવક ગુપ્તા છે અને એના પિતા સાથે રહે છે અને આગામી એપ્રિલ મહિનામાં એના લગ્ન પણ થવાના છે. લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે. કરણસિંહ ચાવડાનું મોટું નિવેદન, રાજકીય રીતે વજૂદ ઊભું કરવા સંમેલન. ક્ષત્રિય સમાજને હાસ્યામાં ધકેલવામાં આવ્યો. પાર્ટીઓ ક્ષત્રિય સમાજને વધુ સ્થાન આપે. આગામી દિવસોમાં વધુ સંમેલન થશે. અમદાવાદના વિઠ્ઠલપુરમાં મળ્યું છે સંમેલન. લોકસભામાં અથવા આપ કહો છો એમ કે રાજકારણમાં ક્ષત્રિય સમાજનું વજૂદ ઊભું કરવા માટેનું પણ આ સંમેલન આપ ગણી શકો. અમે તો બધી જે મુખ્ય પાર્ટી છે કોંગ્રેસ અને ભાજપ, એના જે મોવડી મંડળ અથવા એના જે આગેવાનોને કહેવા માગીએ છીએ કે અમારા અનુભવથી અમને એવું લાગી રહ્યું છે કે છેલ્લા 1 વર્ષથી કે 2 વર્ષથી ક્ષત્રિય સમાજને ધીરે ધીરે વાંસિયામાં ધકેલી દેવામાં આવી રહ્યો છે અને એ દેખાય છે વર્તમાનમાં અમને. એટલા માટે અમે માગણી એ કરીએ છીએ કે બંને પક્ષો અમને વધારેમાં વધારે લોકસભામાં, બોર્ડ નિગમમાં, પક્ષોના સંગઠનમાં અમને સ્થાન આપે. પંચમહાલ ડેરી દ્વારા સતત બીજા વર્ષે 8 કિલોમીટર લાંબી મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. મેરેથોન દોડમાં 1200થી વધારે દોડવીરો ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અલગ અલગ કેટેગરીમાં આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. પંચમહાલ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં વિજેતાઓને સન્માનિત કરાયા હતા. પંચમહાલ ડેરીથી ડેરીના એમડી અને ચીફ જનરલ મેનેજરે મેરેથોન ફ્લેગ ઓફ કર્યું. મેરેથોન માર્ગ પર મેરેથોનમાં ભાગ લેનાર માટે રિફ્રેશમેન્ટ પણ વ્યવસ્થા કરાઈ. નાગરિકોની સુખાકારી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પંચમહાલ ડેરી તરફથી આયોજન કરાયું હતું. મારા જીવનની શરૂઆત એક્સરસાઇઝથી કરું છું. દરરોજ નિયમિત 1.5 કલાક હું એક્સરસાઇઝ કરું છું. એક્સરસાઇઝથી આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ રહેતો નથી. કોઈ બી યુવાનો માટે કે કોઈ બી છોકરાઓ માટે ફિટનેસની જરૂર છે અને એક્સરસાઇઝ મહત્ત્વની છે આપણા શરીરના માટે આરોગ્ય અને કોઈ બી તંદુરસ્તી માટે. આપણે શરીરનું બહુ જ ફિટનેસની જરૂર છે અને હેલ્થની સાથે સાથે એમની તંદુરસ્તી પણ સારી રહે તેના માટેની પંચમહાલ ડેરી તરફથી અમે વ્યવસ્થા કરીશું. અને આ જે લોકો આવ્યા તેમનો આજના દિવસે ખૂબ આભાર માનું છું.